તો એને દૂર સંચાલકમાંથી દૂર કરવામાં આવે છે, એનો હોદ્દો ખાલી પડે છે. અદાલત સંચાલકને નાદાર જાહેર કરે તો પણ સંચાલકનો હોદ્દો ખાલી પડે છે. સંચાલક પોતે નાદાર જાહેર કરવા અદાલતમાં અરજી કરે, સંચાલક પોતે અદાલતમાં અરજી કરે છે કે પોતાને નાદાર જાહેર કરે, કારણ કે સંચાલકોનું દેવું વધી ગયું છે અને હવે સંચાલકોનું દેવું વધી ગયું છે એના કારણે સંચાલક જાતે જ અદાલતમાં અરજી કરે છે કે પોતાને અદાલત નાદાર જાહેર કરે. એટલે અદાલત એને નાદાર જાહેર કરશે અને નાદાર એ ગેરલાયક છે સંચાલક બનવા માટે, એટલે સંચાલક એનો હોદ્દો ખાલી પડશે. સંચાલકે શેરના બાકી હપ્તા ન ભર્યા હોય અને તેને 6 માસ વીતી ગયા હોય, આપણે ગેરલાયકમાં ભરી ગયા છે કે સંચાલકે શેર પર હપ્તા નથી ભર્યા અને એને પણ 6 માસથી વધુ સમય વીતી ગયો છે, એવા સંજોગોમાં એને હોદ્દા પરથી દૂર કરવામાં આવે છે. કંપનીની સ્થાપના કે સંચાલનમાં ગેરરીતિ આચરી હોય, સંચાલકે કંપનીની સ્થાપનામાં કે કંપનીનું સંચાલન કરવામાં ગેરરીતિ આચરી હોય, વિશ્વાસઘાત કર્યો હોય, ડભો કર્યો હોય, છેતરપિંડી કરી હોય, તો એ સંચાલક બનવા માટે ગેરલાયક કહેવાય છે અને ગેરલાયક હોવાના કારણે એનો હોદ્દા પરથી દૂર કરવો પડે છે, એટલે એનો હોદ્દો ખાલી પડે છે. નંબર 2, જ્યારે સંચાલક છેલ્લા 12 માસના સમયગાળે તેમજ સંચાલક મંડળની તમામ સભામાં ગેરહાજર રહે, સંચાલક બીજા સંચાલકને જાણ કર્યા વગર, સંચાલક મંડળને જાણ કર્યા વગર છેલ્લા 12 માસ સુધી એટલે 1 વર્ષ સુધી કોઈ પણ સભામાં હાજર રહ્યો ન હોય, સતત ગેરહાજર રહેતો હોય સભામાં, તો એનો હોદ્દો ખાલી થાય છે. નંબર 3, સંચાલકનું પોતાનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિત રહેલું હોય તેવા કરાર કરે, સંચાલકનું પોતાનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિત રહેલું હોય, સંચાલક જે કોઈ પણ કાર્ય કરે છે એની અંદર એનો અંગત નફો મળતો હોય, છૂપો નફો મળતો હોય, ગુપ્ત કમિશન મળતો હોય, પોતાને ફાયદો થતો હોય એવા એ કાર્ય કરતો હોય, તો એને ડિરેક્ટરમાંથી દૂર કરવામાં આવે છે અને એનો હોદ્દાનું સ્થાન ખાલી પડે છે. નંબર 4, સંચાલક પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ હિત રહેલું હોય તે કરાર અથવા વ્યવસ્થામાં પોતાનું હિત જાહેર કરવામાં નિષ્ફળ જાય, સંચાલકનું પોતાનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ કાર્યમાં હિત રહેલું છે એવું કંપનીને લાગે છે અને એ હિત જે છે એનું હિત નથી એવું જાહેર કરવામાં, એવું સાબિત કરવામાં નિષ્ફળ જાય, પોતાનું કોઈ પરોક્ષ રીતે કોઈ પ્રત્યક્ષ રીતે હિત નથી એવું એ સાબિત કરવામાં નિષ્ફળ જાય તો પણ એનો હોદ્દો ખાલી પડે છે. નંબર 5, અદાલત દ્વારા સંચાલકને ગેરલાયક જાહેર કરવામાં આવે, અદાલત દ્વારા સંચાલકને સંચાલક બનવા માટે ગેરલાયક જાહેર કરવામાં આવે. નંબર 6, નૈતિક અધઃપતન કે કોઈ ગુનાના કારણસર અદાલત તરફથી સંચાલકને દોષિત જાહેર કરવામાં આવે અને તેના સંબંધમાં ઓછામાં ઓછા 6 માસની કેદની સજા કરવામાં આવે, અદાલત દ્વારા એને નૈતિક અધઃપતનના ગુના માટે અથવા તો નૈતિક અધઃપતન માટે અથવા તો કોઈ ગુના માટે એને દોષિત જાહેર કરવામાં આવ્યો હોય અને એને 6 માસ કે તેથી વધુ સમય, ઓછામાં ઓછા છ માસ એટલે 6 માસ કે તેથી વધારે સમયની સજા, કેદની સજા થઈ હોય તેવા સંજોગોમાં પણ સંચાલકનો હોદ્દો ખાલી પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ એમ જાણતી હોય કે તે ગેરલાયક છે તે કારણસર ધારણ થયેલ ડિરેક્ટરનું પદ ખાલી થયેલ છે, છતાં જો તે ડિરેક્ટર તરીકે કામ કરે તો કંપની ધરમજબ સજા અને દંડને પાત્ર હોય છે. જે વ્યક્તિ જાણતો હોય કે પોતે સંચાલક બનવા માટે ગેરલાયક જાહેર થયો છે, પોતે સંચાલકનો હોદ્દો એને ખાલી કરવાનો થયો છે અને છતાં પણ જાણવા છતાં પણ જો એ પોતાનો હોદ્દો ખાલી કરતો નથી કે ડિરેક્ટર તરીકે કામ કર્યા કરે છે તો કંપની ધારા પ્રમાણે એને દંડ અને સજા બંને થઈ શકે છે, સજા પણ મળી શકે છે એટલે કે કેદ પણ થઈ શકે છે અને સામે દંડ પણ ભરવો પડે છે. હવે આપણે જોવાનું છે સંચાલકોની સત્તા. કંપનીનો સંચાલક તેમજ શેર હોલ્ડર્સ પોતાના પ્રતિનિધિ તરીકે સંચાલકને ચૂંટે છે. વારંવાર આપણે જોયા છે કે કંપનીનું સંચાલન કરવા માટે શેર હોલ્ડરો પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે, જેને આપણે સંચાલક કહીએ છીએ. કંપનીના સંચાલનમાં સંચાલકો વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવે છે. કંપનીના સંચાલનમાં સંચાલકો જે છે એ વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવતા હોય છે. તેઓ શેર હોલ્ડરના પ્રતિનિધિ હોવાના કારણે તેમની વચ્ચે માલિક એજન્ટનો સંબંધ છે. તેઓ શેર હોલ્ડરના પ્રતિનિધિ છે, શેર હોલ્ડર વચ્ચે તેમનો માલિક અને એજન્ટનો સંબંધ છે. શેર હોલ્ડરના પ્રતિનિધિ એટલે કે એજન્ટ છે, એટલે સંચાલકો અને શેર હોલ્ડર વચ્ચે માલિક અને એજન્ટનો સંબંધ છે. સંચાલકો અને શેર હોલ્ડર વચ્ચે કેવો સંબંધ છે? માલિક અને એજન્ટનો સંબંધ છે.
કંપની દ્વારા કિસ્સા સંચાલક મંડળે કેટલા કાર્યો માટે શેરધારકોની સંમતિ મેળવવી આવશ્યક છે? કંપની દ્વારા પ્રમાણે સંચાલક મંડળે કેટલા મહત્વના કાર્યો એવા છે કે જો એમને એ કાર્યો કરવા હોય તો શેરહોલ્ડરની સંમતિ લેવી પડે છે, એટલે કે સભાની અંદર શેરહોલ્ડરો પાસે પ્રશ્ન રજૂ કરવા પડે છે અને એમની સંમતિ મેળવવી પડે છે, કારણ કે જે મૂડી છે એ શેરહોલ્ડરની છે, ખરા માલિકો શેરહોલ્ડરો છે. તો કોઈ પણ પ્રકારનું મહત્વનું કાર્ય કરવું હોય, અગત્યના ઘણા બધા એવા કાર્યો છે કે જેના માટે સંચાલકોએ શેરહોલ્ડરની સંમતિ મેળવવી પડે છે. આમ શેરધારકો સર્વોપરી સત્તા ધરાવે છે, શેરધારકોની સત્તા સર્વોપરી છે. સંચાલક મંડળ પોતાના નિર્ણય ઠરાવના સ્વરૂપે બહુમતીથી કરતા હોય છે. સંચાલક મંડળ પોતાના જે નિર્ણય છે એ બહુમતીથી કરે છે. સંચાલકોની સંખ્યા મર્યાદિત હોવાથી સામાન્ય રીતે તેઓમાં વિવાદ ઉભો થતો નથી. સંચાલકો જે કોઈ પણ નિર્ણય કરવાના હોય એ નિર્ણય માટે બધા સંચાલકો ભેગા થાય અને જે નિર્ણયને બહુમતી મળી હોય એ નિર્ણય દ્વારા એમને આગળ વધવાનો હોય છે, એ નિર્ણયનો અમલ કરવાનો હોય છે. સામાન્ય રીતે સંચાલક મંડળમાં સંચાલકોની સંખ્યા ઓછી હોય છે અને એના કારણે એમની વચ્ચે વધારે વાદ વિવાદ થતા હોતા નથી. આમ છતાં કેટલાક મૂળભૂત નિર્ણય માટે સંચાલકોની સર્વસંમતિ જરૂરી હોય છે. છતાં પણ કેટલાક મૂળભૂત નિર્ણયો એવા છે, કેટલાક મહત્વના નિર્ણયો એવા છે કે જેની અંદર સંચાલકોની દરેકની સંમતિ હોવી જરૂરી છે, સર્વસંમતિ હોવી જરૂરી છે. કંપની એક કૃત્રિમ વ્યક્તિ હોવાના કારણે કંપની ધારા અનુસાર તેને બધી જ સત્તા પ્રાપ્ત થાય છે. આમ કંપનીને જે સત્તાઓ ભોગવવાની અને અધિકૃત હોય તે તમામ સત્તાઓને કાર્ય કરવા સંચાલક મંડળ હકદાર બને છે. આપણે જાણીએ છીએ કે કંપની એ કૃત્રિમ વ્યક્તિ છે. કંપની કૃત્રિમ વ્યક્તિ છે એટલે કંપનીને બધી જ સત્તાઓ છે. જે રીતે વ્યક્તિને સત્તાઓ મળે છે તે રીતે કંપનીને દરેકે દરેક સત્તા છે. પણ કંપની તો કૃત્રિમ વ્યક્તિ છે અને કૃત્રિમ વ્યક્તિ છે એટલે કંપની વતી જે સંચાલક મંડળ છે તમામ કાર્યો કરવા માટે, સત્તા ભોગવવા માટે અને અધિકૃત કાર્યો કરવા માટે તમામ સત્તા અને કાર્યો કરવાનો હક સંચાલક મંડળને મળે છે. એટલે કંપનીની જે દરેકે દરેક સત્તા છે એ કોને મળે છે? સંચાલક મંડળને મળે છે. કંપનીની સત્તા સંચાલક મંડળને મળે છે. સંચાલક મંડળને આ સત્તા ત્રણ રીતે મળે છે: કંપની દ્વારા અન્વયે, કંપનીના આવેદન પત્ર દ્વારા અને કંપનીના નિયમિત પત્ર દ્વારા. સંચાલકોની જે સત્તા મળે છે એ ત્રણ રીતે મળે છે: એક તો કંપની દ્વારા પ્રમાણે, બીજું આવેદન પત્રના આધારે અને ત્રીજું નિયમન પત્રના આધારે. સંચાલકોને પોતાના નક્કી કરેલા અધિકૃત કરેલા કાર્યો કરવા માટે સત્તાની જરૂર પડે છે. કંપનીની સત્તા સંચાલકોને મળે છે, એ સત્તા સંચાલકોને ત્રણ રીતે મળે છે, ત્રણ જગ્યાએથી એમને અલગ અલગ સત્તાઓ મળે છે. એક તો કંપની ધારા પ્રમાણે, એટલે કે કંપની ધારા 2013માં સંચાલકોને મળેલી સત્તા, એના આધારે સંચાલકો કાર્ય કરે છે. બીજું કંપનીએ તૈયાર કરેલા આવેદન પત્ર દ્વારા, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આવેદન પત્ર દ્વારા કંપનીને સત્તા મળે છે. અને ત્રીજું નિયમન પત્ર દ્વારા કંપનીને નિયમન પત્ર દ્વારા સંચાલકોને સત્તા મળે છે. આ ત્રણેય જે સત્તાઓ છે, તો હવે આપણે જોવાનું છે કે સંચાલકોને કંપની ધારા પ્રમાણે મળેલી સત્તાઓ, સંચાલકોને કંપની ધારા પ્રમાણે કઈ સત્તાઓ મળે છે. આપણે જોયું કે સંચાલકોને સત્તા ત્રણ રીતે મળે છે, એમાં કંપની ધારા પ્રમાણે મળેલી સત્તાઓ આપણે જોઈએ. નંબર એક છે, કંપનીના સંચાલકો સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને કંપની વતી નીચેની સત્તાઓ ભોગવશે. કંપનીના જે સંચાલકો છે એ કઈ કઈ સત્તાઓ ભોગવશે? તેમાં પહેલું છે કંપનીના શેર બહાર પાડવા અને તેની ફાળવણી કરવી. સંચાલકોને સત્તા મળે છે શેરની ફાળવણી કરવા માટે, શેર બહાર પાડવા અને શેરની ફાળવણી કરવી. સંચાલકોનું આ કાર્ય છે, એ કાર્ય એમને કયા આધારે કરવાનું હોય છે? તો કંપની દ્વારા પ્રમાણે મળેલી સત્તાના આધારે. બીજું, શેરહોલ્ડર પાસે બાકી રહેલા શેરના નાણાંની માંગણી કરવી. શેરહોલ્ડરો પાસે જે શેરના હપ્તા બાકી છે એની માંગણી કરવાની સત્તા પણ કંપની દ્વારા પ્રમાણે મળે છે. નંબર ત્રણ, જામીનગીરીની પુનઃ ખરીદી અધિકૃત કરવી. જામીનગીરીની પુનઃ ખરીદી અધિકૃત કરવી, એટલે કે જામીનગીરી શેર કે ડિબેન્ચર જે બહાર પાડવામાં આવ્યા હોય એની પુનઃ ખરીદી, ફરીથી ખરીદી અધિકૃત કરવી. નંબર ચાર, ભારતમાં કે ભારત બહાર ડિબેન્ચર સહિત જામીનગીરી બહાર પાડવી. ભારતમાં જામીનગીરી બહાર પાડવી અથવા તો ભારતની બહાર ડિબેન્ચર સહિતની જામીનગીરી બહાર પાડવાની સત્તા કંપની દ્વારા પ્રમાણે મળે છે. નંબર પાંચ, કંપની વતી નાણાં ઉછીના લેવા. કંપનીમાં કાર્ય કરવા માટે નાણાં ઉછીના લેવા પડે છે, તો એ ઉછીના નાણાં લેવાની સત્તા પણ કંપની દ્વારા પ્રમાણે મળે છે. નંબર પાંચ, કંપનીના નાણાંનું રોકાણ કરવું. કંપનીને જે નફો થયો છે, કંપનીની જે મૂડી છે, કંપનીના જે નાણાં છે એનો અન્ય જગ્યાએ ફાયદાકારક રોકાણ કરવાની સત્તા પણ કંપની દ્વારા પ્રમાણે મળે છે. વચગાળાનું નિવેદન જાહેર કરવું.
કંપની વચગાળાનું ડિવિડન્ડ અર્ધ વાર્ષિક સમયગાળા દરમિયાન વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરે છે તો સંચાલકોને ડિવિડન્ડ જાહેર કરવાની સત્તા કંપની ધારાન્વયે પડે છે. કંપનીએ કમાયેલા નફા ઉપર ડિવિડન્ડની ગણતરી કરવી. કંપનીને જે નફો થયો છે એમાંથી ડિવિડન્ડ કેટલું આપવું એ ડિવિડન્ડની ગણતરી કરવાની સત્તા. વૈકલ્પિક ડિરેક્ટર વધારાના ડિરેક્ટરની હંગામી ધોરણે નિમણૂક આપવી. કંપનીમાં વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક કરવી. ત્યારબાદ વધારાના ડિરેક્ટરની નિમણૂક કરવાની સત્તા પણ કંપની ધારા પ્રમાણે મળે છે. લોન મંજૂર કરવી અથવા પ્રત્યાભૂતિ આપવી અથવા લોન સંબંધમાં જામીનગીરી પૂરી પાડવી. લોન મંજૂર કરવી, લોનની ગેરંટી આપવી, લોન સંબંધ જામીનગીરીઓ પૂરી પાડવી એ સત્તા પણ કંપની ધારા પ્રમાણે મળે છે. નાણાકીય નિવેદન આપવું અને બોર્ડને અહેવાલને મંજૂરી આપવી. નાણાકીય નિવેદન આપવું, બોર્ડનો જે અહેવાલ છે એને મંજૂરી આપવાની સત્તા પણ કંપની ધારા પ્રમાણે મળે છે. કંપનીનો ધંધો વિસ્તાર, કંપનીના ધંધાનો વિસ્તાર કરવાની સત્તા પણ કંપની ધારા પ્રમાણે મળે છે. એકત્રીકરણ જોડાણ કે પુનઃરચનાને મંજૂરી આપવી. કંપનીનું એકત્રીકરણ કરવું, કંપનીનું જોડાણ કરવું, કંપનીની પુનઃરચના કરવી વગેરેની જે મંજૂરી આપવાની છે એ સત્તા પણ કંપની ધારા પ્રમાણે મળે છે. કોઈ પણ કંપની લેવી અથવા બીજી કંપની પર અંકુશ સ્થાપવો. કોઈ કંપની લેવી એટલે કે ખરીદી લેવી અથવા તો બીજી કંપનીની ઉપર અંકુશ સ્થાપવો, ટેક ઓવર કરવો એ સત્તા પણ કંપની ધારા પ્રમાણે છે. અને કોઈ અન્ય વિષય જેનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય. આ જે દરેકે દરેક સત્તા આપણે જોઈ એ સત્તા સંચાલક મંડળનું આ કામ જ છે. કામ કરવા માટે સત્તા જરૂરી છે અને એ સત્તા કંપની ધારામાંથી મળે છે. અને કંપની ધારામાંથી આજે અત્યારે આપણે સત્તા જોઈ એ સામાન્ય ઠરાવ પસાર કરીને મળે છે. આ સત્તા મેળવવા માટે કંપનીની અંદર સામાન્ય ઠરાવ પસાર કરવો પડે છે. જ્યારે નીચેના કાર્યો માટે સંચાલક મંડળ શેરહોલ્ડરની સભામાં સામાન્ય સભાના ખાસ ઠરાવથી મંજૂરી મેળવી આવશ્યક કાર્યો કરે છે. હવે જે આપણે અત્યારે જે સત્તા જોઈએ છે કંપની ધારાની જ સત્તા છે, પણ એના માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. આપણે પહેલા જોઈએ સામાન્ય ઠરાવ પસાર કરીને સત્તા મેળવી શકાય, જ્યારે હવે જોઈએ છીએ ખાસ ઠરાવ પસાર કરીને સત્તા મેળવી શકાય. નંબર એક, કંપનીના સમગ્ર એકમનું વેચાણ કરવું હોય કે તેના વધારાના એકમનું વેચાણ કરવું હોય, કંપનીનો સમગ્ર એકમ જે છે એને વેચી દેવો હોય અથવા તો કંપનીમાંથી અમુક એકમ વધારાનું એકમ વેચી દેવો હોય, તેના માટે કંપનીની અંદર ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. નંબર બે, કંપનીને ભાડે પટ્ટે આપવી હોય. નંબર ત્રણ, કંપનીએ અન્ય કોઈ પણ કંપની સાથે જોડાણ કર્યું હોય અથવા એકત્રીકરણ કરવાથી મળેલી વળતરની રકમ ટ્રસ્ટની જામીનગીરીમાં રોકાણ કરવું હોય. કંપનીએ બીજી કંપની સાથે જોડાણ કર્યું છે અથવા તે એકત્રીકરણ કર્યું છે, એમાંથી કંપનીને જે રકમ મળી છે, જે નફો મળ્યો છે, એમાંથી ટ્રસ્ટની જામીનગીરીમાં રોકાણ કરવું હોય, તેના માટે પણ ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. કંપનીને ધંધાના સંદર્ભમાં પોતાની ભરપાઈ થયેલી શેર મૂડી અને અમૂર્ત અનામતોના કુલ સરવાળાથી વધારે રકમ ઉછીની લેવાની હોય. કંપની પાસે જે કંઈ ભરપાઈ થયેલી શેર મૂડી છે, કંપની પાસે જે શેર મૂડીની રકમ છે એ અથવા તો કંપની અત્યાર સુધી જે અનામતો ભંડોળો ભેગા કર્યા છે એની રકમ જેટલી થાય એ રકમના સરવાળા કરતાં પણ કંપનીએ હજુ વધારે રકમ ઉછીની લેવી હોય તો પણ કંપનીમાં ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. કોઈ સંચાલક પાસેથી બાકી લેણી રકમની વસૂલાત માફ કરવાની હોય કે તેની ચૂકવણી માટે વધુ સમય આપવો હોય. સંચાલકો પાસેથી બાકી લેણી રકમની વસૂલાત કરવી હોય, કોઈ સંચાલક પાસે લેણી નીકળતી રકમની વસૂલાત કરવી હોય અથવા તો તેને માફ કરવો હોય અથવા તો તેની ચૂકવણી માટે વધારે સમય આપવો હોય. સંચાલક પાસે લેણી રકમને વસૂલ કરવાની હોય, વસૂલ કરવા માટે હજુ થોડો સમય આપવો હોય અથવા તો એને માફ કરી દેવો હોય તો પણ ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. આપણે સંચાલકને મળેલી કંપની ધારા પ્રમાણેની જોગવાઈઓ કે કઈ જો કંપની ધારા પ્રમાણે જે સત્તા મળી છે એમાંથી કઈ સત્તા માટે સામાન્ય ઠરાવ પસાર કરવો પડે, કઈ સત્તા માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે એનો આપણે આજે અભ્યાસ કર્યો છે. હવે આપણે આવતા વિડીયોમાં સંચાલકોની બીજી જે સત્તા છે, આવેદન પત્ર દ્વારા મળેલી સત્તા, નિયમન પત્ર દ્વારા મળેલી સત્તા, એનો આપણે બીજા વિડીયોમાં અભ્યાસ કરીશું.